રાજ્યમાં પેપર લીક થવાના મામલાની સ્થિતિ યથાસ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજવામાં આવેલી પરીક્ષામાં પેપર લીક થતાં પરીક્ષા રદ કરવામાં આવી, જેમને લઈને વિદ્યાર્થીઓમાં હોબાળો જોવા મળી રહ્યો છે. પેપર લીકના મામલે કોંગ્રેસના નેતા ડૉક્ટર મનુષ દોશી દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે. રાજ્યમાં જુનિયર ક્લાર્કના પેપર ફૂટવાના મામલે કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર મનુષ દોશી દ્વારા અપાઈ પ્રતિક્રિયા. સરકાર પોતે એસટી બસની વ્યવસ્થા કરી, હું વિનંતી કરું સરકારને કે સારી વાત કહેવાય એટલા માટે કે અંતે એમને ઘરે તો પહોંચાડવાના. દૂર દરાર માંથી આવે છે, કાતિલ ઠંડી છે, રાતે બસમાં અનેક બસો એસટી બસોમાં કાચ નથી હોતા અને એ લોકો ઠૂંઠવાતા ઠૂંઠવાતા પોતે વહેલી સવારે એસટી બસ સ્ટેન્ડમાં રોકાણા હોય છે અને પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચે ની પેલા પેપર રદ થઈ ગયું હતું. એટલે આ લોકોને પરત પહોંચાડવા માટે તો સારું કર્યું, પણ સરકારે એ પગલાં એ ભરવાની. આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું? કોણ પેપરના આવા કૌભાંડ કરનારા લોકો અલગ અલગ પરીક્ષામાં છે? સરકાર જાગી જ સમયસર, તો જે અત્યારે એસટીની વ્યવસ્થા કરે છે એની બદલે સરકાર જો સમયસર જાગી હોય તો અત્યારે બપોરે જે પરીક્ષા પૂરી થાય પછી એસટી બસની વ્યવસ્થા એમને ઘરે પહોંચાડવા માટે કરી હોય. પણ દુઃખદ બાબત એ છે કે સરકારની ઈચ્છાશક્તિનો અભાવ છે. સરકાર સમગ્ર બાબતને માત્ર કેન્દ્ર સ્થાને સત્તાની ખુશી રાખે છે, પણ ગુજરાતના યુવાનોની સાથે વારંવાર રમત રમવા તત્વોને નાખવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. એના પરિણામે આવી વારંવાર ઘટનાઓ બને છે. ત્યારે હું ફરીથી કહું છું, સરકારે હજી તાત્કાલિકપણે એ પણ કહેવાની જરૂર છે કે સરકાર હમણાં જાહેર પણ કરી દેશે મહિનામાં, પણ સરકાર ભૂતકાળની પરીક્ષા જેટલા બી કૌભાંડ થયા એમાં દેખાવ પૂરતી પ્રયત્ન કર્યો છે એટલે આ દુર્ઘટના ફરીથી બની છે. ફરીથી હું સરકાર માનનીય મુખ્યમંત્રીશ્રીને જ વિનંતી કરું છું કે તમે સામે આવો અને ગુજરાતના યુવાનોને અને એમના વાલીઓને વિશ્વાસ અપાવો, કારણ કે સમગ્ર રાજ્યમાંથી 10 લાખ જેટલા યુવાન યુવતીઓએ આ પરીક્ષા માટે, જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા હતા ત્યારે તે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી નથી શક્યા અને આ દુર્ઘટના બની છે. ત્યારે મુખ્યમંત્રીશ્રી સામે આવે અને એ રાજ્યના યુવાન અને એના વાલીઓને વિશ્વાસ અપાવે કે જે બની ગયું એ બની ગયું. એકાદ વખત સ્વીકારીને એવું તો કયો કે બની ગયું એ બની ગયું, ચૂક થઈ છે, પણ હવે એક પણ પરીક્ષામાં ચૂક નહીં થાય એની મુખ્યમંત્રી તરીકે હું ખાતરી આપું છું. મને એમ લાગે છે તો એનાથી ગુજરાતના યુવાન યુવતીઓને હકીકતમાં થોડો ઘાસકારો થશે. અનેક મા બાપો એવા છે પેટે પાટા બાંધીને ગુજરાતના યુવાનોને ઉજ્જવળ ભવિષ્ય માટે, પોતાના સંતાનના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતે દેણું કરતા હોય છે, વ્યાજે પૈસા લેતા હોય છે, જમીન ગીરવે મૂકતા હોય છે, દાગીના ગીરવે માં મૂકતી હોય છે, ત્યારે આ યુવાનો માટે સરકાર સંવેદનશીલ બને એવી મારી વિનંતી. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ આયોજિત જુનિયર ક્લાર્કની આજરોજ યોજાનારી પરીક્ષાનું મોડી રાત્રે પેપર લીક થયાના સમાચાર આવ્યા. બોર્ડે પણ સત્તાવાર એની જાહેરાત કરી દીધી પેપર ફૂટવાની, અને પેપર લીક થયું છે અને પરીક્ષા મોકૂફ રાખવાનું સત્તાવાર જે આવ્યું. પણ વિચાર કરો, એ 10 લાખ યુવાન યુવતીઓનું જેમને પોતે એક આશા અપેક્ષા ઉમંગ સાથે લાંબા સમયથી તૈયારી કરતા હોય અને તૈયારી પછી 5-6 વર્ષે જ્યારે પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે આ પરીક્ષાનો પેપર ફૂટી જાય, આંચકાજનક સમય. આ કેટલું દુર્ભાગ્યપૂર્ણ કે રાજ્યમાં સરકાર પોતે પારદર્શક પરીક્ષા નથી યોજી શકતી. વાયદો ને વચન આપ્યા હતા સરકારે ચૂંટણીમાં સત્તા મેળવવા માટે અને મોટું હોર્ડિંગ માર્યા હતા, ભરોસાની સરકાર ભરોસાની સરકાર. વારંવાર આ સરકારમાં પેપરો ફૂટે, મુખ્યમંત્રી બદલાય, મંત્રીમંડળ બદલાય, પણ પેપરો ફૂટવાની પરંપરા ચાલુ રાખે અને આ પેપરો વારંવાર ફૂટવા પછીની ઘટના પછી સરકાર એક પણ બાબતમાં આગળ નથી આવતી. ત્યારે આપના માધ્યમથી હું માંગ કરું છું કે રાજ્યના 10 લાખ યુવાન યુવતીઓને ન્યાય મળે અને દાખલારૂપ સજા થાય, જેથી કરીને કોઈ અસામાજિક તત્વ ફરી આવા પ્રકારની પ્રવૃત્તિ ન કરે. એ ગમે એવો મોટો માણસ હોય, હજી સુધી સરકાર તરફથી જે દર વખતે આવે છે પેપર ફૂટેની 2-3 કલાકમાં, પણ હજી સુધી 4 કલાક જેટલો સમય થયો, સરકાર તરફથી હજી સુધી કોઈ ચમરબંધી નહીં છોડવામાં આવે એવું નિવેદન આવ્યું નથી. પણ હું અપેક્ષા રાખું કે આ નિવેદન આવવાને બદલે રાજ્યના મુખ્યમંત્રીશ્રી, હોર્ડિંગમાં તો બહુ ભરોસાની સરકાર કીધું હતું, પણ હવે એકાદ વખત ગુજરાતના યુવાનોને ભરોસો પડે તે પ્રકારે તમે પગલાં લો, 72 કલાકની અંદર દાખલારૂપ સજા થાય તેવું કરો, અને જે કોઈ મોટું માથું હોય એ પછી સર્વિંગ સંકુલમાં બેઠતું હોય કે દિલ્હી બેઠતું હોય કે અન્ય રાજ્યમાં હોય, પણ આ રીત રસમો કરીને ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે રમત રમનાને જેલ હવાલે કરવા અત્યંત જરૂરી છે. નાના નાના લોકોને પકડવાને બદલે હકીકતમાં મૂળ સુધી નથી ગયા એના કારણે આવા તત્વોની હિંમત પણ ખુલી ગઈ છે. ત્યારે પુનઃ હું સરકારને વિનંતી કરું છું કે ગુજરાતમાં પંચાયત પસંદગી મંડળની બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ આચરનાર
આખી પેપરનું ફોડનારા તત્વો જે કોઈ છે એ તમામ સામે પગલા ભરવામાં આવે. બોર્ડના સભ્યશ્રી જે વાત કરી રહ્યા છે તમને ખબર નથી, અચાનક એમને ખબર પડે છે, ભૂતકાળની 14 પરીક્ષાઓમાં આવી દુર્ઘટનાઓ બની હતી, પણ સરકારે કોઈ ચમરબંધી ન પકડ્યો, એટલે આજે આ ચમરબંધીઓ બેફામ બનીને બેખોફ બનીને ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે રમત રમે છે. ત્યારે પુનઃ માંગ સાથે હું સરકારને વિનંતી કરું છું અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી, હોર્ડિંગમાં ભરોસાની સરકાર બહુ કીધું, હકીકતમાં લોકોને બેસે એવી નીતિને નિયત દેખાડે, ઈચ્છાશક્તિ દેખાડે, તો જ ગુજરાતમાં આ સરકારી નોકરીઓના પેપર ફૂટવાની ઘટના ઉપર રોક લાગશે અને ગુજરાતના યુવાનો જે મહેનત કરીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા